नमस्ते विद्यार्थी मित्रों, आगळ आपणे लेक्चरमां पाठ चार अधूरो राखेलो हतो ने छेलो पेरेग्राफ आपणे समजवानो अधूरो हतो ए पहेला जोई लईए, पछी आपणे श्वापोथीमां व्याकरण विभाग तो गया लेक्चरमां आपणे बोर्ड उपर लखी लीधुं हतुं एटले व्याकरण विभाग आपणे पूरी लीधुं हशे श्वामां। ए पछी आपणे नाना प्रश्न एटले के एक गुणवाळा प्रश्न अने बे गुणवाळा प्रश्न ए आपणे लखशुं। शा माटे? तो के टेस्ट माटे। सविस्तार प्रश्न आपणे लखता नथी कारण के टेस्टमां आपणे पूछवा नथी एटला माटे। आगळ पाठमां छेलो पेरेग्राफ, मूडी तो माई पड़ी ज छे कही मारी सामे एक ईटસે જોઈ રહ્યા। આપણે કઈ વાત ચાલુ હતી? ગોપાળ બાપા અને સયાજીરાવની। છેલ્લે અંતે સયાજીરાવ ગોપાળ બાપાને જમીન આપવાની હાથો પાડી દે છે, જમીન આપે છે। એ જમીન આપ્યા પછી ગોપાળ બાપા સયાજીરાવ પાસે જમીનની માગણી કરે છે, એ જમીન એને મળી જાય છે। જમીન મળ્યા પછી ગોપાળ બાપાને વાત ચાલે છે। હવે ગોપાળ બાપા સયાજીરાવ આગળ એના ગુરુની વાત મૂકે છે ને, એના ગુરુની વાત મૂકે છે। એ ગુરુની વાત મૂક્યા પછી ગુરુના વખાણ કરે છે। ક્યાં ગામના ગુરુ હતા? કે ધોરાજી પાસેના એક ગામના ગુરુ હતા। ગુરુનું નામ શું? તો કે માંડળ ભગત। હવે ગુરુ આગળ જ્યારે ગોપાળ બાપા એને મળવા જાય છે ત્યારે એક ગામના દરવાજા આગળ ગોપાળ બાપાના ગુરુની નાની એવી મઢુલી હોય છે। એક આશ્રમમાં પોતે ત્યાં રહે છે। ગામમાંથી માગીને કાવડમાં ભિક્ષા માગવાનું પાત્ર કાંઈ પણ લઈ આવે છે અને પોતાના પત્નીને આપે છે અને એના પત્ની રોટલા બનાવે અને નાના ગલુડિયાને ખવડાવે છે। એટલે શું? તો કે સારા સંતના લક્ષણ, સારી વ્યક્તિના, સજ્જન વ્યક્તિના લક્ષણ। જો પરોપકારનું કામ કરું ને, બીજા માટે મહેનત કરવી, એના માટે લઈ આવવું અને એને રાંધીને ખવડાવવું, આ આપણે જોઈને કાર્ય, પરોપકારનું કાર્ય છે એ સહેલું હોતું નથી, દરેકના હૃદયમાં આવી ભાવના હોતી નથી। એટલે ગોપાળ બાપાના હૃદયમાં પણ આવી એક ભાવના પડેલી હતી એટલે એને કંઈક ગુરુમાં દેખાણ, એટલે ગુરુમાં દેખાય છે અને કહે છે એટલે એ વાત કરે છે। હવે ગોપાળ બાપાને પૂછે છે કે તમે શેનો વ્યવસાય કરો? તો કે પરચુરણ, નાનો મોટો છૂટો ધંધો કરું। તો કે તમારે મોટો ધંધો કરવો હોય, તમે તો વાણિયા લોકો, મોટો ધંધો કરવો હોય તો મોટો ધંધો કરો ને એમ। તો કે મૂડી નથી મારી પાસે। તો ગુરુ એમ કહે છે કે મૂડી તો માય પડી છે એટલે કે મારી પાસે પડી છે। કહી મારી સામે કીટસે જોઈ રહ્યા, એની આંખોના તેજ મનમાં મારક કરી દીધો। શિવાલય જાણે ખસવા માંડી, મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં। અને હૃદયમાં, મનમાં મારક કરવું એટલે હૃદયમાં સ્થાન લઈ લેવું। જો ગુરુની સારી ભાવના ગોપાળ બાપાના હૃદયમાં એક સ્થાન લઈ લીધી। શિવાલય જાણે ખસવા માંડી, મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં। શિવાલય મંદિર છે ને, ભગવાનનું, શંકરનું મંદિર હોય ને, શિવાલય કહેવાય। એ એક સારી ભાવનાથી એમ થવા માંડ્યું કે એ ખસવા લાગી, પથ્થર ખસવા લાગ્યો, જાણે મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, ગુરુ સામે જોવાણું નહીં, આંખ સામે આંખ માંડીને જોવાણું નહીં, નીચે જોઈ ગયો, જોઉં તો ભગતના પડખામાં કાળો ગિંગોળો ચડી ગયો હતો। ગુરુ છે એની સામે જોઈ નહોતા શકતા ને ગોપાળ બાપા, એટલે ગોપાળ બાપા નીચે જોઈ ગયા, પણ જોવે ને તા શરીરના પડખાના ભાગમાં કાળો ગિંગોળો ચડી ગયો હતો। ગિંગોળો એટલે પશુ પ્રાણીના શરીરમાં ઈતરડી છે એવા જીવજંતુ થતા હોય એને ગિંગોળો કહેવાય। મહારાજા, ગિંગોળો ચડી ગયો છે, કહી હું એને ઉખેડવા ગયો ત્યાં। કહે મહારાજ ગુરુને સરસ કે છે, આ તમારા પડખામાં ગિંગોળો ચડી ગયો છે એમ કરીને ગોપાળ બાપા એને ઉખેડવા માટે જાય છે। રેવા દો, એને એની વળી બીજે ખાધ લેવા જવું પડશે ને। જો ગુરુ એમ કહે છે ગિંગોળાને મારા શરીરમાં ચોટેલો રહેવા દો, એને તમે ઉખેડોમાં, શા માટે? તો કેટલો પરોપકારી જીવ, જો લેખકે આમાં બતાવ્યા છે ગુરુને, માંડળ ભગતને, કે એને બીજે ખાધ, ખાધ એટલે ખોરાક, એને બીજે ખોરાક લેવા જવું પડશે ને, એટલા માટે તમે એને રહેવા દો, એ એનો ખોરાક મેળવીને જતો રહે। બીજે ખાધ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે, એને વા શ્રીમંત સરકારની બોલાઈ જવાનું। બહુ દી એટલે કે ઘણા બધા દિવસ થઈ ગયા છે અને
આ વાત સાંભળી અને શ્રીમંત સરકાર એટલે સયાજી રાવથી ગોપાળ બાપાના ગુરુના વખાણ ઉપર વાહ બોલાઈ જાય છે કે વાહ, તમારા ગુરુ પણ કેટલા તેજસ્વી, ગુરુ પણ કેટલા પરોપકારી. અહીંયા ગોપાળ બાપા પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. આખા પાઠમાં ગોપાળ બાપા અને સયાજીરાવ વચ્ચેની વાતચીતનો જ આપણે ઉલ્લેખ કરેલો છે. શા માટે? તો કે ગોપાળ બાપા પણ પરોપકારી હતા ને, એના મિત્રના પુત્ર માટે જમીન માગતા હતા, પોતાના સ્વાર્થ માટે જમીન માગતા હતા નહીં. એટલે કે આભપરાનો છાંયો એટલે કે ઊંચી જમીન મૂકીને વડોદરા બાજુની જમીન માગતા હતા કે સારી જમીન, ઉત્તમ જમીનની માગણી કરતા હતા. અમે વાણિયા છીએ અને સયાજીરાવને પણ ગોપાળ બાપામાં તેજસ્વીતા દેખાય છે અને આ બંને વચ્ચેની ચર્ચાઓ આખા પાઠમાં આપણે જોઈ. અહીંયા આપણો આ પાઠ પૂરો. હવે આ પાઠની આપણે વ્યાકરણ વિભાગ પૂરી લીધા હતા, બરાબર. હવે પાઠ્યપુસ્તકની અંદર વિકલ્પ આપેલા છે. જો આપણે ટેસ્ટમાં વિકલ્પ લેશું, ખરા ખોટા લેશું, ખાલી જગ્યા લેશું, નાના પ્રશ્ન એટલે કે એક ગુણવાળા પ્રશ્ન, બે ગુણવાળા પ્રશ્ન અને વ્યાકરણ વિભાગ, પાઠ્યપુસ્તકમાંથી ખાલી જગ્યાને ખરા ખોટા પાઠમાંથી આપણે લેશું એટલે પાઠનું રિવિઝન અથવા રીડિંગ કરી લેવું. કોઈ પણ વાક્ય છે, કોણ બોલે છે વાક્ય, તો આપણે એને ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં લઈ શકીએ આ રીતે. કારણ કે આપણે સત્રાંક પરીક્ષા અને પ્રિલિમરી પરીક્ષામાં ધોરણ 9માં આપણે સ્વાપોથીમાં ખરા ખોટાને ખાલી જગ્યા આપેલી નથી, પણ આપણી આ રીત પદ્ધતિ છે કે આપણે પરીક્ષામાં ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પ આ બધું લેતા હોઈએ છીએ. એટલે ટેસ્ટમાં પણ આપણે લઈએ એટલે તમને પહેલેથી એની આદત પડે, ટેવ પડે. એટલા માટે પાઠ્યપુસ્તકની આમ પર આપેલા વિકલ્પ છે એ આપણે ટેસ્ટમાં લેશું. એટલે પાઠ્યપુસ્તકના 1-4ના પાઠ્યપુસ્તકના વિકલ્પ આપણે જોઈ લેવા. પહેલો વિકલ્પ કયો છે? આ તમારી પડખેના દીપડા ન રંજાડે ને તોય ઘણું છે, આ વાક્ય કોણ બોલે છે? તો ગોપાળ બાપા. જો પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે સી, ગોપાળ બાપા. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો એમાં આવે છે ડી, માણસને પારખવાની. તુલસીશ્યામ જવાવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો કે બી, પેશવા સરકારે. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? એમાં આવે છે ડી, હરિના નામનો. આ પાઠ્યપુસ્તકની અંદર જ વિકલ્પ તમારે સાચા વિકલ્પ નીચે રાઇટની નિશાની કરી દેવી અને પાઠ્યપુસ્તકના વિકલ્પનું રીડિંગ કરવું. પાઠ્યપુસ્તકની અંદર જ વિકલ્પ છે, આપણે સ્વાપોથીમાં વિકલ્પ નથી. હવે આપણે સ્વાપોથીમાં નાના પ્રશ્ન લઈએ. જે ખાસ જો વિદ્યાર્થી કે આપણે નાના પ્રશ્ન બધા જ લખી નાખ્યા છે, હવે બધા જ પ્રશ્નના જવાબ હું અહીંથી બોલું છું. તમારી અનુકૂળતાએ તમારી રીતે આપણો વિડીયો ખોલી અને એના બધા જ જવાબ સાંભળી અને લખી લેવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, ગોપાળ બાપા પાઠના લેખકનું નામ લખો. જવાબ આપશે, ગોપાળ બાપા પાઠના લેખકનું નામ મનુભાઈ પંચોળી છે. ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે. મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. ગોપાળ બાપા કઈ નવલકથાનો અંશ છે? ગોપાળ બાપા ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો અંશ છે. પાંચમો પ્રશ્ન, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણો છે, આ વાક્ય કોણ બોલે છે? એમાં જવાબ લખીએ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણો છે, આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. પ્રશ્ન 6, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબ, મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. પ્રશ્ન 7, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ લખો, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. આઠમો પ્રશ્ન, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા?
જવાબ લખો ગોપાળ બાપા હરિના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા. પ્રશ્ન 9. આ તમારી પડખેના દીપડા આ શબ્દો ગોપાળ બાપાએ કોના માટે વાપર્યા છે? આ તમારી પડખેના દીપડા, જવાબ લખો આ તમારી પડખેના દીપડા આ શબ્દો ગોપાળ બાપાએ સૈયાજીરાવનો રાજવહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે. ફરી પ્રશ્ન જવાબ આ શબ્દો ગોપાળ બાપાએ સૈયાજીરાવનો રાજવહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે. 10મો પ્રશ્ન ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો? જવાબ લખો ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બંધાવવાનો વિકલ્પ સૂચવ્યો. પ્રશ્ન 11. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે? જવાબ સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. 12મો પ્રશ્ન લેખકે મહારાજા શ્રીમદ સૈયાજીરાવને કેવા કહ્યા છે? જવાબ લેખકે મહારાજા શ્રીમંત સૈયાજીરાવને સ્વપ્ન સેવા કહ્યા છે. 13મો પ્રશ્ન ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? જવાબ ગોપાળ બાપાના ગુરુનું નામ માંડણ ભગત હતું. આ આપણા એક વાક્યવાળા પ્રશ્નના જવાબ પૂરા. વ્યાકરણ વિભાગ આપણે ગયા લેક્ચરમાં પૂરી લીધું છે. હવે આપણે બે ગુણ એટલે કે પ્રશ્ન નંબર 3, એક પ્રશ્ન નંબર 2, બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ગોપાળ બાપાએ સૈયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું? આપણે જો અહીંયા પ્રશ્ન મેં પહેલા પ્રશ્ન તમને એક વાક્યવાળા પુરાવેલા ને, બધા જ પ્રશ્ન લખેલા છે એટલે તરત તમને ખ્યાલ આવે. હવે પ્રશ્ન 2, બે ત્રણ વાક્યવાળા પ્રશ્ન લખ્યા છે. પ્રશ્ન સાથે હું બોલું પણ છું અને જવાબ પણ બોલું છું એટલે તરત તમને સ્વાપોથીમાં સમજ આવી જાય. પ્રશ્નનો જવાબ ગોપાળ બાપાએ સૈયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સૈયાજીરાવે એમને કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી ખાતું તે આપશે એની ખાતરી આપી. પ્રશ્ન 2, બીજો પ્રશ્ન સૈયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? પ્રશ્નનો જવાબ સૈયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે, એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે પણ એ અપૂજ રહે છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. પ્રશ્ન નંબર 3, ગોપાળ બાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી? પ્રશ્નનો જવાબ
ગોપાળ બાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતા પહેલાં સો ગળણે ગાળે એટલે કે 100 વાર વિચાર કરે, ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળ બાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી. પ્રશ્ન ચાર પ્રશ્ન બોલો. ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? જવાબ, ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે, એ શિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમર ફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. અહીંયા સુધી. પ્રશ્ન 5. પ્રશ્ન, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? જવાબ, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ, આ મૂર્તિઓને રહેવાની જગ્યા મળતી નથી. ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? પ્રશ્ન અહીંયા સુધી. આપણે 1 ગુણવાળા પ્રશ્ન કેટલા હતા કુલ? તો કે 13 પ્રશ્ન, એના જવાબ લખ્યા. હવે પ્રશ્ન 2 ગુણવાળા, એના 5 પ્રશ્ન, એના જવાબ આપણે લખી લીધા. એટલે કે આપણો પાઠ 4 ટેસ્ટમાં આપણે પાઠ 4 સુધીનો કોર્સ લેવાનો છે. તો પાઠ 4 આપણે સ્વાપોથીમાં પૂરા કરીએ છીએ. સવિસ્તાર પ્રશ્ન આપણે લખવા નથી, ટેસ્ટમાં પૂછવા નથી. એટલા માટે હવે આગળ જ્યારે આપણે પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત પાઠ લીધેલો હતો, એનો વ્યાકરણ વિભાગ પુરાવેલો હતો, પણ એના પ્રશ્ન આપણે પૂરેલા નહોતા. એટલે વ્યાકરણ વિભાગ આપણી પાસે પૂરેલો છે, તો હવે આપણે પ્રશ્ન પણ એના લખી લઈએ. એટલે કે નાના પ્રશ્ન 1 ગુણવાળા પ્રશ્ન અને મોટા પ્રશ્ન એટલે કે 2 ગુણવાળા પ્રશ્ન. પાઠ 2ના આપણે સવિસ્તાર પ્રશ્ન પણ લખશું નહીં. હવે નાના પ્રશ્ન જોઈએ કે ના? તો કે પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત, એના નાના પ્રશ્ન આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ લખો. જવાબ, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખક ગાંધીજી છે. પ્રશ્ન 2, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા અંશ છે. પ્રશ્ન નંબર 3, ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? જવાબ લખો, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે
ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. ચોથો પ્રશ્ન, સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? જવાબ, સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડી અને ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમણે નિશ્ચય કર્યો. પ્રશ્ન 5, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. પ્રશ્ન 6, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? જવાબ, બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી. 7મો પ્રશ્ન, શું ખાવાથી મૃત્યુ થાય? ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય. 8મો પ્રશ્ન, પિતાજીની આંખમાંના મોતીબુંદ બિંદુની ગાંધીજી પર શી અસર થઈ? જવાબ, પિતાજીની આંખમાંના મોતીબિંદુના પ્રેમબાણે ગાંધીજી વિંધાયા અને શુદ્ધ થયા. પ્રશ્ન 9, ગાંધીજીની આત્મકથાનું નામ લખો. જવાબ, ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે. આ આપણે એક ગુણવાળા પ્રશ્ન એટલે કે નાના પ્રશ્ન આપણે લીધા. હવે બે ગુણવાળા પ્રશ્ન કુલ 5 છે. એમાં પહેલો પ્રશ્ન, ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? જવાબ, ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. એમના કાકાને બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ, પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા. આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું. અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો. પ્રશ્ન 2, પ્રશ્ન, ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી શા માટે? જવાબ, ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. પ્રશ્ન 2 પૂરો. ત્રીજો પ્રશ્ન, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? જવાબ, આપઘાત કરવા માટે ઝેર જોઈએ ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા. પ્રશ્ન 4, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું? જવાબ, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂઠા ચોરીને પીવાની નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. પ્રશ્ન 5, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જવાબ, ગાંધીજીના માંસાહારી ભાઈને ડેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી ડેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી.
પાઠ બે ના પ્રશ્ન બે ગુણવાળા એક ગુણવાળાના જવાબ આપણે લખી લીધા, પાઠ ચાર ના એક ગુણવાળા અને બે ગુણવાળા પ્રશ્નના જવાબ લખી લીધા, સવિસ્તાર પ્રશ્નના જવાબ આપણે લખતા નથી. અહીંયા આપણો ટેસ્ટનો કોર્સ આપણે પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ જેમ આપણે આઠમામાં જે રીતે ટેસ્ટની રીત હતી પદ્ધતિ, એ જ રીતે નવમામાં પણ રહેશે. એટલે અહીંયા આપણે આ ટેસ્ટનો કોર્સ પણ પૂરો, પાઠ પણ પૂરો, અને એ જ રીત પ્રમાણે આપણે ટેસ્ટમાં આપણે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, નાના પ્રશ્ન અને બે ગુણવાળા પ્રશ્નના જવાબ લખીશું. અહીંયા સુધી આપણો કોર્સ પૂરો. અહીંયા હવે આપણે આવતા લેક્ચરમાં આપણે આગળના અભ્યાસ ઉપર જશું. અહીંયા સુધી આપણે આ કોર્સ પૂરો કરીએ.